જય સ્વામિનારાયણ. આજે આપણે ત્રિકોણમાં કેટલા ત્રિકોણ છે તેની ચર્ચા કરીએ. આપણી પાસે અહીંયા આગળ એક ત્રિકોણ છે. હવે આ ત્રિકોણમાં એક રેખાખંડ દોરવા માંગુ છું, પણ એ રીતે કે એ રેખાખંડ કોઈ એક બાજુને સમાંતર. તો હવે આનાથી ત્રિકોણના બે ભાગ પડે છે, એક અને બે. એટલે હું સામાન્ય કહી શકી છે ઉપરનો ત્રિકોણ ને આખો ત્રિકોણ, એટલે બે ત્રિકોણ છે આ આકૃતિ. બીજો ત્રિકોણ આ જ રીતે કોઈ એક બાજુ સમાંતર હોય તેવા આપણે રેખાખંડ લઈએ, એક લીધો અને એક બીજો. હવે આનાથી કેટલા ભાગ પડે ત્રિકોણ? કરી નાખીએ એક બે અને ત્રણ, તો આ ત્રિકોણ ની અંદર ત્રણ ત્રિકોણ સમાયેલા છે તેવું કહી શકાય. બીજી એક આકૃતિ લઈએ, એની કોઈ એક બાજુ સમાંતર હોય એ રીતે જ આપણે રેખાખંડ લઈએ, એ બે અને ત્રણ. ત્રણ રેખાખંડ લીધા તો એક બે ત્રણ અને ચાર ભાગ થશે. તો આપણે કહી શકીશું કે આ બીજી આકૃતિ ની અંદર ચાર ત્રિકોણ. એક આપણી પહેલી રીત થઈ, કોઈ એક બાજુ સમાંતર રેખાખંડ હોય તેનાથી ત્રિકોણ ની અંદર કેટલા ત્રિકોણ બને. હવે આપણે બીજો એક રેખાખંડ ત્રિકોણ ની અંદર દોરવાનો પ્રયત્ન કરીએ, પણ એ કેવી રીતે? તો કે જે કે ત્રિકોણના શિરોબિંદુ એ રેખાખંડનું એક અંત્યબિંદુ હોય અને બીજું અંત્યબિંદુ તે શિરોબિંદુની સામેની રેખાખંડ ઉપર, તો એવો એક રેખાખંડ મેં લીધો, એનાથી ત્રિકોણના એક અને બે ભાગ બને. ફરી બીજા ત્રિકોણની અંદર આપણે એ રીતે રેખાખંડ લઈએ, એક લીધો અને બીજો લીધો. આ બંને રેખાખંડ એ રીતે લીધા છે કે જે રેખાખંડનું એક અંત્યબિંદુ એ ત્રિકોણનું શિરોબિંદુ અને બીજું એ રેખાખંડનું અંત્યબિંદુ તેની સામેની બાજુ ઉપર આવેલું, તો એનાથી ત્રિકોણના એક બે અને ત્રણ ભાગ બને. એ રીતે જ આપણે એક બે અને ત્રણ રેખાખંડ લીધા, તો એનાથી ત્રિકોણના કેટલા ભાગ બનશે? એક બે ત્રણ અને ચાર. હવે આની અંદર કેટલા ત્રિકોણ છે, આ રીતની આકૃતિ બને તો એમાં કેટલા ત્રિકોણ છે આપણે કેવું હોય, તો આ જે ભાગ બને છે એનો સરવાળો કરી નાખવાનો, એક વત્તા બે બરાબર ત્રણ. તો પહેલી આકૃતિમાં એક ડાબી બાજુ ને એક જમણી બાજુ ને એક આખો ત્રિકોણ બને છે, સહેલાઈથી ગણી શકાય. બીજી આકૃતિમાં એક વત્તા બે વત્તા ત્રણ બરાબર છ ત્રિકોણ બને છે તેમ કહી શકાય. ત્રીજી આકૃતિની અંદર એક વત્તા બે વત્તા ત્રણ વત્તા ચાર અને દસ ત્રિકોણ આ આકૃતિમાં છે તેવું કહી શકાય. આ આપણી બીજી રીત છે, જેની અંદર જો રેખાખંડ શિરોબિંદુમાંથી ત્રિકોણ નીકળતો હોય અને તેની સામેની બાજુએ છેદતો હોય તો તેનાથી બનતા ભાગ ગણીને સરવાળો કરી નાખો, એટલે આપણી આ બીજી રીત થઈ ગઈ. હવે પહેલી રીત અને બીજી રીત બંનેને ભેગી કરીએ તો કંઈક આકૃતિ આવી થાય. હવે પહેલી આકૃતિમાં કેટલા ત્રિકોણ છે આપણે ગણવું હોય તો પહેલા શિરોબિંદુ વાળા રેખાખંડથી કેટલા ભાગ બને છે ત્રિકોણ એ ગણીએ, એક અને બે, આ બંનેનો સરવાળો કરીએ, એક વત્તા બે બરાબર ત્રણ. અને હવે સમાંતર બાજુ રેખાખંડ હોય કોઈ એક બાજુને ત્રિકોણમાં, તો એનાથી બનતા ભાગ ગણીએ, એક બે, તો એને ત્રણ ને બે વડે ગુણી નાખીએ, ત્રણ તો નીચો, તો પહેલી આકૃતિમાં છ ત્રિકોણ છે. બીજામાં એ રીતે ગણીએ તો એક બે અને ત્રણ, આ જે ત્રણ ભાગ થયા એ પેલા શિરોબિંદુ વાળા રેખાખંડના લીધે, એનો સરવાળો એક વત્તા બે વત્તા ત્રણ બરાબર છ. હવે સમાંતર રેખાખંડથી કેટલા ભાગ થશે, એક બે અને ત્રણ, તો છ ને ત્રણ વડે ગુણી નાખીએ, એટલે છ તરી અઢાર ત્રિકોણ છે આની અંદર. એ રીતે એક બે ત્રણ અને ચાર, આ ચાર ભાગ થયા શિરોબિંદુ વાળા રેખાખંડથી, એનો સરવાળો એક વત્તા બે વત્તા ત્રણ વત્તા ચાર એટલે દસ. અને હવે સમાંતર રેખાખંડ જે છે બાજુને કોઈ એક ત્રિકોણ, તો એનાથી બનતા ભાગ એક બે ત્રણ અને ચાર, તો એને દસ ને ચાર વડે ગુણી નાખીએ, એટલે દસ ચોક ચાલીસ ત્રિકોણ આ છેલ્લી આકૃતિમાં જે રીતે ગઈ છે. આ રીતે ત્રિકોણ ની અંદર બીજા પણ ત્રિકોણ બનાવી શકાય. ફરી મળીશું ત્યારે એની ચર્ચા કરીશું. ત્યાં સુધી સૌને જય સ્વામિનારાયણ.